Metro ada breakannya masuk di WC. Tapi aku sih mah itu lebih to ada yang amara organik sama senyama ane masuk di no upyok karwano so ane amara senyama tiare 35 દિવસ નથી આસે અને જોડિયા સા પદ્ધતિથી વાવેલા છે અને એમાં અત્યારે ઈયળ આવેલી છે લીલી અને કાબરી એટલે અત્યારે આજે હું આ નેમા શક્તિનો ઉપયોગ કરવાનો છું તો હું ટપકમાં વેન્ચુરી મારફતે આપવાનો છું અત્યારે ચાલુ છે અને પછી એની માથે છોડની માથે પણ પંપથી સ્પ્રે કરવાનો છું તો આપણે એક એકરમાં એટલે કે 8 વીઘામાં 1 કિલો આ નેમા શક્તિની જરૂરિયાત રહેતી હોય છે અને એક પંપમાં 50 ગ્રામ પ્રમાણે નાખીને છંટકાવ કરવાનો હોય છે તો આનું અસરકારક રિઝલ્ટ મળતું હોય છે અને જ્યારે અને પૂરતો ફેઝ હોવો જોઈએ અને સાંજના સમયે ઉપયોગ કરવી જરૂરી છે તો આનો રાત્રિ દરમિયાન આ જીવાણુ જે છોડમાંથી અને જમીનમાં સેલાઈથી હલનચલન કરી શકે અને જે આપણા દુશ્મન કીટકો જેવા કે લશ્કરીયળ થ્રીસ ગુલાબીયળ ઇંધળ મુંડા સુશિયા જીવાત મલોમછી વગેરે જીવાતોનું આ નિયંત્રણ કરતું હોય છે તો આ આમાં આ નેમા શક્તિ આમાં બધી માહિતી આપેલી છે નેમા શક્તિનું પેકિંગ છે 1 કિલોનું પેકિંગ છે 1 કિલોની અંદર 2 પેકિંગ આવે છે 500 ગ્રામના અને ભાવ છે 1280 આવા 2 પેકિંગ આવતા હોય છે આવી જીવાતોને કંટ્રોલ કરતું હોય છે તો આનો ઉપયોગ આ વર્ષે હું આ સિનામાં કરું છું અને કેવું આનું રિઝલ્ટ મળે છે એ આપણે હવે પછી જોઈશું તો આ ડ્રેસિંગ કરીને પણ આપણે નોઝલ પંપની કાઢીને પણ આપણે ડ્રેસિંગ કરી શકીએ છીએ જે પૂરતો ભેજ હોય ત્યારે તો રેડ પીટમાં આપવું હોય તો ટૂંકા ઘેરા હોય તો આપણે રેડ પીટમાં પી ગ્રીન લાંબા ઘેરામાં યોગ્ય કામ આપતું નથી તો આપણો કોઈ પંપ હોય એમાં નાખ્યું હોય તો એનું પંપની જગ્યા ફેરવી એ રીતે પણ આપી શકો અને પૂરતો ભેજ હોવો જરૂરી અને આ દ્રાવણ સતત લાવીને જ ભરતું રહેવાનું તો આના તમામ જીવાણું છે સહેલાઈથી પાણીમાં ફેલાઈ જાય અને આપણે જમીનની અંદર એક સરખી રીતે જમીનમાં પહોંચી જાય આ અત્યારે હું ટપકમાં વેન્ચુરી મારફતે ટપકમાં જાય છે તેનું દ્રાવણ ચાલુ છે સણામાં આ જોડિયા સા પદ્ધતિથી વાવેલું છે પાણીનું ઓછું પ્રમાણ હોવાથી આની અંદર સણાની અંદર ઈયળ આવેલી છે
કાબરી એટલા માટે નેમા શક્તિનો ઉપયોગ કર્યો છે. હવે આનું કેવું રિઝલ્ટ મળે છે એ હવે પછી જ ખબર પડે છે 15 દિવસની આસપાસ. તો આ વિડીયો તમારે કેવો લાગ્યો તો મિત્રો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જે આપણે આગલો વિડીયો આનું રિઝલ્ટ કેવું છે એ વિશેનું પણ હું માહિતી આપીશ. જો મિત્રો આવી ઈયળ આવી ગયેલી છે. ઈયળ છે લીલી, હવે આ મરે છે કે નહીં એ આપણે જોવાનું છે. આ જીવાણું આવી લીલી ઈયળ છે. તો આનું કેવું રિઝલ્ટ છે એ હવે પછીના દિવસોમાં જોશું આપણે. તો તમે મારી ચેનલ કિસાન અનુભવ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એવી નવી નવી મિત્રો માહિતી આવતી રહેશે અને જોજો. જો આ નેમા શક્તિ એક જૈવિક કીટનાશક જ છે જે તમામ પ્રકારના જીવાતને મારતું હોય છે. એક કથેરીને નેમા શક્તિ મારતું નથી એવું આમાં ઉલ્લેખ કરેલો છે. તો આપણે એ કથેરી માટે અલગથી નાશ કરવા માટે કોઈ બીજો આપણે એનો પ્રયોગ કરવો જરૂરી બને. અને આ નેમા શક્તિનો ઉપયોગ 3 માસમાં એકવાર કરવો જેથી ઉત્તમ પરિણામ મળી શકે એવું આમાં લખેલું છે. અને બને કાં ઉદેશ સાંજના સમયમાં આમાં બધી વિગત લખી છે બોક્સમાં તે નેમા શક્તિ નહીં. તો તમે મિત્રો એ વાંચી શકો છો.